ધોરણ દસ ગણિત ત્રિકોણના સંલગ્ન રેખાખંડના દાખલા સંલગ્ન રેખાખંડ ધારો કે ત્રિકોણ એ માં ખૂણા એનો નો દ્વિભાજક કિરણ એડી છે અહીં ખૂણો બી અને ખૂણો સી લઘુ કોણો છે જેથી થાય કિરણ રેખાખંડ BC ને D માં છેદે છે જેથી રેખાખંડ BC ના રેખાખંડ બીડી અને રેખાખંડ ડીસી એમ બે ભાગ પડે છે હવે આપણે સંલગ્ન શબ્દનો અર્થ સમજવાની કોશિશ કરીએ સંલગ્ન બરાબર સૌ વત્તા લગ્ન જેમાં સૌ એટલે સાથે અને લગ્ન એટલે જોડાયેલ અહીં રેખાખંડ એ બી સાથે રેખાખંડ બીડી જોડાયેલ છે જેથી રેખાખંડ એ બીનો રેખાખંડ બીડી સંલગ્ન રેખાખંડ થાય એ જ રીતે રેખાખંડ એસી સાથે રેખાખંડ ડીસી જોડાયેલ છે જેથી રેખાખંડ એસીનો રેખાખંડ ડીસી સંલગ્ન રેખાખંડ થાય આમ ત્રિકોણ એ બી સીમાં ખૂણા એનો દ્વિભાજક રેખાખંડ બીસીને ડીમાં છેદે તો રેખાખંડ બીડી અને રેખાખંડ ડીસીને અનુક્રમે રેખાખંડ AB અને રેખાખંડ એસીને સંલગ્ન રેખાખંડ ડોગાય છે જેથી સૂત્ર આ મુજબ લખી શકાય AB છેદમાં એસી બરાબર બીડી છેદમાં ડીસી અહીં આપણે યાદ રાખીશું કે AB રેખાખંડ છે એને સંલગ્ન રેખાખંડ બીડી છે જેથી AB જો અંશમાં લખ્યા હોય તો બીજી બાજુ બીડી પણ અંશમાં જ આવશે એ જ રીતે એસીને સંલગ્ન રેખાખંડ ડીસી છે તો એસીની સામે ડીસી આવશે એટલે કે અહીં એસી છેદમાં છે તો ડીસી બીજી બાજુ છેદમાં જ આવશે દાખલો એક ત્રિકોણ એક્સ વાય જેડમાં ખૂણા એક્સનો દ્વિભાજક રેખાખંડ વાય જેડને એમમાં છેદે છે જો એક્સ વાય બરાબર છ એક્સ બરાબર આઠ અને વાય એમ બરાબર ચાર પોઈન્ટ બે હોય તો વાયજેડ શોધો અહીં આપણને ત્રિકોણ એક્સ વાય જેડમાં ખૂણા એક્સનો દ્વિભાજક વાયજેડને એમમાં છેદે છે એમ આપેલ છે વળી એક્સ વાય બરાબર છ એક્સ જેડ બરાબર આઠ બરાબર ચાર પોઈન્ટ બે આપેલા છે અને વાયજેડ આપણે શોધવાના છે આપણે હમણાં જ જોઈ ગયા તે મુજબ સૂત્ર એક્સ વાય છેદમાં એક્સ બરાબર વાય એમ છેદમાં એમ જેડ થશે આ સૂત્રમાં કિંમતો મૂકતા છના છેદમાં આઠ બરાબર ચાર પોઈન્ટ બે છેદમાં થશે સરળતા ખાતર આપણે ચોકડી ગુણાકાર કરીશું જેથી આપણને એમજેડ ગુણ્યા છ બરાબર આઠ ગુણ્યા ચાર પોઈન્ટ બે મળશે હવે આપણે એમજેડને સૂત્રનો કરતા બનાવીશું જેથી એમજેડ બરાબર આઠ ગુણ્યા બેતાલીસ છેદમાં છ ગુણ્યા દસ થશે અહીં ચાર પોઈન્ટ બે હતા એટલે એને બેતાલીસ કરી અને છેદમાં દસ મૂકેલા છે માટે સાદુરૂપ આપતા એમજેડ બરાબર 5.6 પોઈન્ટ થશે હવે વાય ડેસ એમ ડેસ હોવાથી yz બરાબર ym એમ mz એમ થશે જેથી કિંમતો મૂકતા ચાર પોઈન્ટ વત્તા પાંચ થાય માટે આપણને yz બરાબર નવ મળશે દાખલો બે ત્રિકોણ abc માં ખૂણા c નો દ્વિભાજક રેખાખંડ ને F એફમાં છેદે છે જો બે એ બરાબર ત્રણ બી એસી બરાબર સાત પોઈન્ટ બે તો BC શોધો અહીં આપણને ત્રિકોણ ABC માં ખૂણા ખૂણા નો દ્વિભાજક રેખાખંડ ને F એફમાં છેદે છે એમ આપેલ છે માટે સૂત્ર સી એ છેદમાં સી બરાબર એ છેદમાં એફ થાય જેને આપણે પરિણામ એક કહીશું વળી એસી બરાબર સાત પોઈન્ટ બે અને બે એ બરાબર ત્રણ આપણને આપેલ છે માટે af છેદમાં એફ બરાબર ત્રણ થાય અને bc આપણે શોધવાના છે હવે સમીકરણ એકમાં સીએ બરાબર સાત પોઈન્ટ બે છેદમાં બરાબર આપણે ત્રણ દૃત્યાંશ મેળવ્યા એ આપણે સમીકરણ એકમાં મૂકી દઈશું જેથી સાત પોઈન્ટ બે છેદમાં બરાબર ત્રણના છેદમાં બે થાય સરળતા ખાતર આપણે ચોકડી ગુણાકાર કરીશું જેથી બે ગુણ્યા સાત પોઈન્ટ બે બરાબર સીબી ગુણ્યા ત્રણ હવે સીબીને સૂત્રનો કરતા બનાવીશું જેથી સીબી બરાબર બે ગુણ્યા બોતેર છેદમાં ત્રણ ગુણ્યા દસ થાય સાદુરૂપ આપતા સીબી બરાબર આપણને ચાર પોઈન્ટ આઠ મળશે આમ બીસી બરાબર ચાર પોઈન્ટ આઠ મળે દાખલો ત્રણ ત્રિકોણ એબીસીમાં ખૂણા બીનો દ્વિભાજક રેખાખંડ એસીને ડીમાં છેદે છે જો બી એ બરાબર બાર બીસી બરાબર સોળ એ બરાબર નવ તો એસી શોધો અહીં આપણને ત્રિકોણ એ બીસીમાં ખૂણા બીનો દ્વિભાજક રેખાખંડ એસીને ડીમાં છેદે છે એમ આપેલ છે બી એ બરાબર બાર બીસી બરાબર સોળ એડી બરાબર નવ આપેલા છે અને એસી આપણે શોધવાના છે જેથી સૂત્ર બીએ છેદમાં બીસી બરાબર એડી છેદમાં ડીસી થાય આ સૂત્રમાં કિંમતો મૂકતા બારના છેદમાં સોળ બરાબર નવના છેદમાં ડીસી થાય સરળતા ખાતર આપણે ચોકડી ગુણાકાર કરીશું જેથી બાર ગુણ્યા ડીસી બરાબર સોળ ગુણ્યા નવ થશે હવે ડીસીને સૂત્રનો કરતા બનાવીશું જેથી ડીસી બરાબર સોળ ગુણ્યા નવ છેદમાં બાર થાય સાદુ રોત આપતા ડીસી બરાબર બાર થાય હવે એસી બરાબર ડીસી વત્તા એડી કિંમતો મૂકતા બાર વત્તા નવ થાય જેથી એસી બરાબર આપણને એકવીસ મળે દાખલો ચાર ત્રિકોણ એબીસીમાં બીસી ખૂણા એનો દ્વિભાજક રેખાખંડ બીસીને ડીમાં છેદે છે જો એ બી બરાબર દસ બીસી બરાબર છ અને એસી બરાબર ચૌદ હોય તો બીડી અને ડીસી શોધો અહીં આપણને ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક રેખાખંડ બીસીને ડીમાં છેદે છે એમ આપેલ છે વળી એ બી બરાબર દસ બીસી બરાબર છ એસી બરાબર ચૌદ આપેલા છે બીડી અને ડીસી શોધવાના છે હવે ધારો કે બીડી બરાબર એક્સ છે જેથી ડીસી બરાબર છ ઓછા એક્સ થાય હવે સૂત્ર AB બી છેદમાં એસી બરાબર બીડી છેદમાં ડીસી થાય આ સૂત્રમાં કિંમતો મૂકતા દસ છેદમાં ચૌદ બરાબર એક્સ છેદમાં છ ઓછા એક્સ થાય સરળતા ખાતર આપણે ચોકડી ગુણાકાર કરીશું જેથી દસ ગુણ્યા કૌશમાં છ ઓછા એક્સ બરાબર ચૌદ ગુણ્યા એક્સ થશે સાદુરૂપ આપતા સાહીઠ ઓછા એક્સ બરાબર ચૌદ એક્સ થશે માટે સાહીઠ જે ઓછા દસ એક્સ છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું જેથી ચૌદ એક્સ વધતા દસ એક્સ થશે માટે સાહીઠ સાહીઠ બરાબર ચોવીસ એક્સ થશે જેથી એક્સને સૂત્રનો કરતા બનાવતા સાહીઠ છેદમાં ચોવીસ થાય માટે એક્સ બરાબર બે પોઈન્ટ પાંચ થાય માટે બીડી બરાબર બે પોઈન્ટ પાંચ થયા હવે BC બરાબર બીડી વત્તા ડીસી છે માટે કિંમતો કરતા પોઈન્ટ પાંચ મળે આમ બીડી બરાબર બે પોઈન્ટ પાંચ અને ડીસી બરાબર ત્રણ પોઈન્ટ પાંચ થાય મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં